राखा भाई मान्य अध्यक्ष श्री सरकार ने मान्य मुख्यमंत्री नायब मुख्यमंत्री श्री ने नीति रही है कि गुजरात ने फाटक लेस करवानी वात छे एमा अमारू विरमगाम नु भोजवा फाटक रेलवे फाटक ऊपर तो ब्रिज बनी रह्यो छे पण कोकता फाटक अने सोकली रेलवे फाटक आ बे रेलवे फाटक ऊपर पुल बने तो घणी वखत हार्ट एटेक अथवा डिलीवरी ना केस होय छे त्यारे अर्धो अर्धो कलाक लोकोने रोकाई रहेवू छे। तो आपना माध्यमथी माननीय नायब मुख्यमंत्री श्री ने हूँ विनंती करवा मांगू छू के अमारू विरमगाम नु सोकली फाटक रेलवे फाटक अने कोकता रेलवे फाटक एना बे ब्रिज झड़पी जेम अहींया भोजवाना बने छे एम बनी जाय तो बहु सारी वात छे। विरमगाम मां शुं करवा मांगीए छो तमे नहीं विचार्युं एना करता पण कंईक सारुं करवा मांगीए छो। તમને બધાને ખ્યાલ હશે ગઈકાલે જ ગેજેટ આવ્યું કે આપણા ત્રણે એટલે કે સોકલી ફાટક કોકતા ફાટક અને રયાપુર ફાટક આ ત્રણે ઉપર બ્રિજ મંજૂર થઈ ગયા 50-50 અને 60 કરોડ રૂપિયાના ખર્ચે ટોટલ 160 કરોડ રૂપિયાના ખર્ચે। હવે તમે એ વિચારો કે વિરમગામમાં આવવા માટેનો કયો રસ્તો તમને હેરાન પરેશાન થાય કોઈ જ રસ્તો નહીં તમે ડાયરેક્ટ વિરમગામમાં આવી શકો અને જે એક રસ્તેથી જ્યાં તમારે પરેશાનીનો સામનો કરવો પડે છે હું નિશ્ચિત રૂપે એ કહું છું 5 વર્ષમાં એ રસ્તાનો પણ કાયમી નિકાલ થઈ જશે ત્યાં પણ કોઈ પણ પ્રકારની તમને તકલીફ નહીં પડે। વિરમગામમાં આવતા લોકો માટે એક વ્યવસ્થા એવી હોવી જોઈએ કે લોકો આવે તો એને કોઈ પ્રકારની તકલીફ ના પડે અને તમને કહેતા મને આનંદ થાય કે આપણે નીલકી ફાટક અને ભોજવા ફાટક જે બન્યો છે તો ડબલ પટ્ટી બન્યો છે આ ત્રણ બ્રિજ 4 લેન હાઈવે બની રહ્યા છે એટલે કોઈ પણ પ્રકારની તકલીફ આપણે વિરમગામના લોકોને ન પડે। જ્યારે દબાણ હટાવવાની પ્રક્રિયા થઈ એટલે મેં પણ મારી વાત રજૂ કરી અને હું એવું માનું છું અત્યારે તમને બધાને એવું લાગતું હશે કે ઘણું બધું અમુક જગ્યાએ શેડ હટી